તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે બળોના એકીકરણ તરફનો ટોપિક જોયો હતો. એટલે કે આજે બધા આપણે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો આપણે જે જોયા હતા, અને આ બધાય બળો એ એકબીજા સાથે એક સાથે જ કોઈ બિંદુ પાસે લાગતા હોય છે. ક્યારેય એવું હોતું નથી કે કોઈ એક જ માત્ર બળ લાગે છે. અત્યારે આ તમે જ્યાં પણ બેઠા છો તો ત્યાં તમારા પર ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ અને જે તે ખુરશી છે તો એના અણુઓ પરમાણુઓમાં પણ તેમના પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળની હાજરી હોય જ છે. એના વિશે આપણે બળના એકીકરણ તરફ જોયું હતું. ત્યાર પછી આપણે જે તે આપણો નેક્સ્ટ ટેબલ જે છે એ આપણે જોઈશું. તો ટેબલ નંબર 1.4, જુદા જુદા બળો કુદરતમાં જે પ્રવર્તે છે આ પ્રભાવ ક્ષેત્રોના એકીકરણની પ્રગતિ, એટલે આ બળોનું એકીકરણ જે આપણે કર્યું હતું એમાં. તો આઇઝેક ન્યૂટને પણ ભૂલોક અને આકાશીય યંત્રશાસ્ત્રનું એકીકરણ, ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણનો નિયમ સમાન રીતે બંને પ્રભાવ ક્ષેત્રોમાં લાગુ પાડી શકાય છે આ પ્રમાણે બતાવ્યું હતું. ત્યાર પછી માઇકલ ફેરેડે અને ક્રિશ્ચિયન ઓસ્ટેડે વિદ્યુત અને ચુંબકત્વ આ બંને ઘટનાઓ એક સાથે જ દેખી શકાય અને જેથી અને એમને એક વિદ્યુત ચુંબકત્વ બંને વિદ્યુત અને ચુંબકત્વ માટે એક જ મૂળ શબ્દ વિદ્યુત ચુંબકત્વ આ પ્રમાણે આપ્યો છે. જેમ્સ ક્લાર્કે વિદ્યુતીય અને ચુંબકીયથી પ્રકાશશાસ્ત્રનું એકીકરણ કર્યું છે. એટલે પ્રકાશશાસ્ત્ર જે છે એટલે પ્રકાશીય વિજ્ઞાન છે એ પણ એના વિસ્તારમાં આવે છે એના વિશે, અને વિદ્યુત ચુંબકીય તરંગ વિશેની ચર્ચા કરી હતી. ત્યાર પછી આ શેડન ગ્લેશોવ, અબ્દુલ સલામ અને સ્ટીવન વિનબર્ગ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ એ ઇલેક્ટ્રોનિક બળના જ બે પાસા છે તરીકે દર્શાવ્યું હતું. કાર્લો રુબિયા અને સાયમન વાન્ડનમીર આ વૈજ્ઞાનિકોએ ઇલેક્ટ્રોવિક બળના સિદ્ધાંતની આગાહીઓની પ્રાયોગિક ચકાસણી કરી હતી. ત્યાર પછીનો આપણે નેક્સ્ટ ટોપિક જે છે આપણે જોઈશું ભૌતિક શાસ્ત્રના નિયમોની પ્રકૃતિ, આ ચેપ્ટરનો જે તે છેલ્લો ચેપ્ટર. તો મોટાભાગે આ ટોપિકને તમારે વાંચન કરવાનો જ રહેશે. આ ટોપિકમાં તમને તમારું જે ભૌતિક જ્ઞાન ક્યાંથી વિસ્તરેલું છે તેથી લઈને કેટલા સુધારા થયા છે, કેટલી નવી શોધો થઈ છે અને કેવી રીતે આપણું વિજ્ઞાન કાર્યરત થયું એના વિશેની માહિતી મળશે. ભૌતવિજ્ઞાનીઓ વિજ્ઞાન વિશ્વનું અન્વેષણ કરે છે. તેમના સંશોધનો એવી વૈજ્ઞાનિક પ્રક્રિયા ઉપર આધારિત છે કે જેનો વિસ્તાર પરમાણુથી પણ સૂક્ષ્મ કણોથી શરૂ કરી અતિ દૂર રહેલા તારાઓ સુધીનો છે. અવલોકનો અને પ્રયોગો દ્વારા તથ્યો શોધવાની સાથે સાથે ભૌતવિજ્ઞાનીઓ તથ્યોનો સમાવેશ હોય તેવા નિયમો શોધવાનો પ્રયત્ન કરે છે અને ઘણીવાર તે ગાણિતીય સૂત્ર સ્વરૂપે પણ છે. જુદા જુદા બળો દ્વારા નિયંત્રિત ભૌતિક ઘટનાઓમાં સમય સાથે ઘણી ભૌતિક રાશિઓ બદલાઈ શકે છે, જ્યારે તે પણ હકીકત છે કે કેટલીક ભૌતિક રાશિઓ સમય સાથે અચળ રહે છે. આપણે ઘણીવાર દાખલામાં એવું જ કરીએ છીએ ને કે જે દળ જે છે પદાર્થનું દળ એ અચળ રહે છે અને જે તે પદાર્થનું દળ બદલતા નથી, પરંતુ જો ન્યુક્લિયર પ્રક્રિયાઓની વાત કરવામાં આવે તો ત્યારે પદાર્થનું દળ પણ બદલાઈ જતું હોય છે. તમે રસાયણ વિજ્ઞાનમાં જે તે પદાર્થના દળ આટલા જ રહે છે, બદલાતા નથી આ પ્રમાણે લો છો, પરંતુ એવું વાસ્તવમાં ન્યુક્લિયર પ્રક્રિયામાં લેવામાં આવતું નથી. પછી બાહ્ય સંરક્ષી બળની અસર હેઠળ તંત્રની ગતિ માટે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, એટલે કે તંત્રની કુલ ઉર્જા જેને આપણે યાંત્રિક ઉર્જા તરીકે ઓળખીએ છીએ એ તો અચળ જ રહે છે. જો સ્થિતિ ઉર્જામાં વધારો થાય તો ગતિ ઉર્જામાં ઘટાડો થયો કહેવાય, અને ગતિ ઉર્જામાં વધારો થતો હોય તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે. પરંતુ જે તે તંત્રની કુલ ઉર્જા જે છે એ તમારી કેવી રહેશે, અચળ રહે છે. ભૌતિક વિજ્ઞાનમાં ઉર્જાની સંકલ્પના એ કેન્દ્ર સ્થાને છે અને બધી જ પ્રણાલીઓ આપણે જે લઈએ છીએ એમાં ઉર્જાની ચર્ચા આપણે કરીએ છીએ. ઉષ્મા ઉર્જા, યાંત્રિક ઉર્જા, વિદ્યુત ઉર્જા આ બધા જે છે ઉર્જાના અલગ અલગ સ્વરૂપોમાં આપણે ઉર્જાનો અભ્યાસ કરતા હોઈએ છીએ અને ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થવું જ જોઈએ.
અને થાય જ છે, જે આપણે જાણીએ છીએ. ઉર્જા સંરક્ષણનો નિયમ તમે આગળના ચેપ્ટરમાં પણ ભણ્યા હશો કે કોઈ પણ તંત્રની જે કુલ ઉર્જા જે છે એ અચળ રહે છે, ઉર્જાને નાશ કરી શકાતો નથી કે ઉર્જા નવી વેધી કરી શકાતી નથી. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાપનમાં પણ તમે જોયું જ હશે કે કોઈક પ્રક્રિયકોની જેટલી રાસાયણિક ઉર્જા હોય એટલી જ નિપજની પણ રાસાયણિક ઉર્જા થાય છે, જે તમે અગાઉ ભણ્યા જ હતા. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પામતા પથ્થરના ઉદાહરણમાં પણ પતન દરમિયાન આપણે હવાનો અવરોધ ગણતરીમાં લેવામાં આવે ત્યારે પદાર્થ સપાટીની અથડાઈને સ્થિર થાય તે સ્થિતિમાં સ્પષ્ટ છે કે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી, છતાં પણ ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પડતો હોય છે. અહીં પદાર્થની પ્રારંભિક સ્થિતિ ઉર્જા ઉષ્મા અને ધ્વનિ જેવી ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે. પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એનું ઘર્ષણ થતું હોય, એના લીધે થોડો અવાજ પણ ઉત્પન્ન થતો હોય, આ બધી ઉર્જા ઉષ્મા ઉર્જાના સ્વરૂપે વેસ્ટ થઈ છે એવું કહેવાય, જેથી આપણે ઉર્જા સંરક્ષણ નિયમનું તો તમારું પાલન થશે જ. તો કુદરતના બધા જ પ્રભાવ ક્ષેત્રોમાં, એટલે ભૌતિક જ્ઞાનના આપણે બે પ્રભાવ ક્ષેત્રો જેમ જોઈ ગયા હતા કે સ્થૂળ અને સૂક્ષ્મ, તો આ બધા જ પ્રભાવ ક્ષેત્રોમાં ઉર્જા સંરક્ષણના નિયમનું તો પાલન થાય જ છે. પરમાણુએ ન્યુક્લિયર અને મૂળભૂતકરણની પ્રક્રિયાઓના પૃથ્થકરણમાં આ નિયમ નિયમિત રીતે લાગુ પાડી શકાય, તેમજ વિપરીત દરેક ક્ષણે વિશ્વમાં પ્રચંડ ઘટનાઓ બનતી હોય છે, છતાંય આપણા વિશ્વ સૌથી વધુ શક્ય તેવું આદર્શ રીતે અલગ કરેલું તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે તેમ આપણે માનવામાં આવે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો તે પહેલાં આપણે દળને પણ અચળ, દ્રવ્યને પણ આપણે અચળ રહેતા હતા કે પદાર્થનું દળ બદલાતું નથી, દ્રવ્ય બદલાતું નથી, તેનો નાશ પણ થઈ શકતો નથી કે દ્રવ્ય ઉત્પન્ન પણ કરી શકાતું નથી, અને એ જ રીતે ઉર્જા સંરક્ષણનો નિયમ પણ કંઈક અલગ રીતે અસ્તિત્વમાં ધરાવતો હતો. પરંતુ જ્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને આ સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો તેમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈને પુરવાર કર્યું કે પદાર્થનું દળનું ઉર્જામાં રૂપાંતરણ થઈ શકે છે અને ઉર્જાનું પદાર્થના દળમાં પણ રૂપાંતરણ થઈ શકે છે, જેથી દળ સંરક્ષણનો નિયમ એટલે કે દ્રવ્ય સંરક્ષણનો નિયમ એ હવે મૂળભૂત નિયમ તરીકે નથી અને ઉર્જા સંરક્ષણના નિયમને જ આપણે મૂળભૂત નિયમ તરીકે લઈએ છીએ. અને હવે આ મોટાભાગે અત્યારે પણ આપણે જ્યારે ગાણિતિક દાખલાઓ કે રસાયણ વિજ્ઞાનમાં પણ તમે પદાર્થનું દળ અચળ રહે છે આ પ્રમાણે આપણે લેતા આવે છે, રાસાયણિક વિજ્ઞાનના વિશ્લેષણોમાં પણ અત્યારે આપણે દળને તો અચળ ધરે છે. આ જે સાપેક્ષવાદનો સિદ્ધાંત જે છે એ મોટાભાગે ન્યુક્લિયર પ્રક્રિયાઓ અને કેટલીક બીજી પણ પ્રક્રિયાઓ જોવા મળે છે, જેમાં આલ્ફા કણ, બીટા કણો જેવા કણોનું ઉત્સર્જન થતું હોય, તો તેવા કણોની પ્રક્રિયાઓમાં, રેડિયો એક્ટિવ પદાર્થોની પ્રક્રિયાઓમાં પણ આપણે આ એટલે કે સાપેક્ષવાદના સિદ્ધાંતના આધારે ઉર્જા સંરક્ષણના નિયમને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું આલ્બર્ટ આઇન્સ્ટાઈનનો જે સિદ્ધાંત, જે આપણે સાપેક્ષવાદનો સિદ્ધાંત છે, તો એ સૂત્ર એમને આ પ્રમાણે આપ્યું હતું, E=mc², જ્યાં ઈ એ ઉર્જા છે, એમ એ પદાર્થનું દળ છે અને સી એ શૂન્યવકાશમાં પ્રકાશની ઝડપ છે, જેનું મૂલ્ય પણ તમે જાણો જ છો. હવે આ ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં દળ ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને તેનાથી ઉલટું પણ થાય છે, અને ન્યુક્લિયર પાવર જનરેટરોમાં પરમાણુ વિસ્ફોટમાં પણ આ જ ઉર્જા મુક્ત થતી હોય છે, એટલે કે જે પરમાણુ વિસ્ફોટમાં પણ જ્યાં થાય છે એ ન્યુક્લિયર ઉર્જા મુક્ત થવાના લીધે ઘણો મોટો વિસ્ફોટ જે થાય છે એની ઉર્જાનું વિસ્તરણ થતું હોય છે, જે આપણે કેટલાક ભાગ્યે જ જાણ હશે કે જાપાનમાં પહેલા વિશ્વયુદ્ધ વખતે હિરોશિમા અને નાગાસાકી પર અણુબોમ્બ નાખવામાં આવ્યા હતા અને જેમાં ન્યુક્લિયર બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આપણે જેના વિશે વધુ માહિતી મેળવવાની અત્યારે જરૂર નથી, આપણે માત્ર ખાલી જે તે આ દળ અને ઉર્જાનું એકબીજાની સાપેક્ષે ઉર્જાનું રૂપાંતરણ જે થાય છે
એનો સિદ્ધાંતની માહિતી મેળવવાની છે. તો ઉર્જા એ અદિશ ભૌતિક રાશિ છે, પરંતુ બધી જ સંરક્ષિત ભૌતિક રાશિઓ અદિશ હોવી જરૂરી નથી. અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અને કુલ કોણીય વેગમાન બંને રાશિઓ સંરક્ષિત ભૌતિક રાશિઓ છે. આ નિયમો યંત્રશાસ્ત્રમાં ન્યૂટનના ગતિના નિયમો પરથી મેળવી શકાય છે, પરંતુ યંત્રશાસ્ત્ર સિવાય અન્ય ભૌતિક વિદ્યા શાખામાં પણ આ નિયમનું પાલન થાય છે. ન્યૂટનના નિયમનું પાલન ન થતું હોય તેવા પ્રભાવ ક્ષેત્રો સહિત બધા જ પ્રભાવ ક્ષેત્રો જળવાતા સંરક્ષણના નિયમો કુદરતના મૂળભૂત નિયમો છે. કુદરતના સંરક્ષણના નિયમોની સરળતા અને વ્યાપકતા ઉપરાંત તે વ્યવહારિક રીતે પણ ઉપયોગી છે. જુદા જુદા કણો અને પ્રવર્તમાન બળોનો સમાવેશ થતો હોય છે, જેવા જટિલ પ્રશ્નનો ઉકેલ ઘણી વખત ગતિશાસ્ત્ર દ્વારા આપણે મેળવી શક્યા. ઉર્જા અને વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીને 1931માં વુલ્ફગેંગ પાઉલીએ બીટાક્ષયના દરમિયાન બીટાક કણોના ઉત્સર્જન દરમિયાન ઇલેક્ટ્રોન ઉત્સર્જન અને એક બીજો પણ નવો કણ કે જેને આપણે ન્યુટ્રિનો કહીએ છીએ એ પણ ઉત્સર્જિત થાય છે જેની સાચી આગાહી કરી હતી. કુદરતની સંમતિનો સંરક્ષણના નિયમો સાથે ગાઢ સંબંધ છે તેવું આપ સૌ મિત્રો ભૌતિકજ્ઞાનમાં હવે પછીના ઉચ્ચ અભ્યાસમાં ભણશો. ઉદાહરણ તરીકે કુદરતના નિયમો જ નિયમો સમય સાથે બદલાતા નથી તે એક મહત્ત્વનું અવલોકન છે. આજે તમે પ્રયોગશાળામાં કોઈ એક પ્રયોગ કરો છો અને એક વર્ષ પછી પણ આ પ્રયોગ તમામ આ જ પ્રમાણેની પરિસ્થિતિ રાખીને પુનરાવર્તન કરો તો બંને વખતે મળેલા પરિણામો સમાન જ હોવા જોઈએ. એવું જણાય છે કે કુદરતમાં સમયમાં સ્થાનાંતરિત સમિતિ અને ઉર્જા સંરક્ષણના નિયમને સમતુલ્ય છે. તે જ રીતે અવકાશ સમાંગ છે અને વિશ્વમાં કોઈ આંતરિક રીતે વિશિષ્ટ સ્થાન નથી. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો કુદરતના નિયમો સમગ્ર વિશ્વમાં સમાન છે. ધ્યાન રાખવા જેવી બાબત છે કે જુદી જુદી પરિસ્થિતિ અને જુદા જુદા સ્થળોને કારણે કોઈ ઘટનાઓ જુદી જુદી હોઈ શકે. જેમ કે આપણા પૃથ્વી પર ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય 9.81 છે, પરંતુ ચંદ્ર પર એ જ ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય એના છઠ્ઠા ભાગનું જેટલું એટલે 1.66 સમથિંગ જેટલું આપણને મળે છે. તો જે આપણે વ્યવસ્થિત રીતે જાણવું જોઈએ, પરંતુ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ હોય તો એ જે તે ચંદ્રના દળના લીધે છે, પરંતુ ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ તો સમાન જ રહેશે. દરેક પદાર્થ માટે ગુરુત્વાકર્ષણનો નિયમ સમાન છે. આ જ રીતે અવકાશની સમદિગ્ધતા એટલે કે આઇસોટ્રોપી એ અવકાશમાં આંતરિક રીતે કોઈ વિશિષ્ટ દિશા ન હોવી ને કારણે કોણીય વિજ્ઞાન સંરક્ષણનો નિયમ મળે છે. અને વીજભાર સંરક્ષણ નિયમ અને મૂળભૂત કણોના લક્ષણો જેવી અમૂર્ત સમિતિઓ સાથે સંકળાયેલી હોઈ શકે. કુદરતના પ્રવર્તતા મૂળભૂત બળોના આધુનિક સિદ્ધાંતોમાં અવકાશ સમય અને અમૂર્ત સંદર્ભોની ભૂમિકા કેન્દ્રીય સ્થાને રહેલી છે. ત્યાર પછી આપણે જે તે પાઠ્યપુસ્તકમાં તમને સારાંશ આપેલો હશે, આ સારાંશ તમારે તમારા રેગ્યુલર જે થિયરી નોટ્સ લખો છો જેમાં ખૂબ સારા અને સરળ અક્ષરે લખવાનું રહેશે, અને તમારે આ સારાંશ મુખ્યત્વે બે વાર લખવાનું રહેશે જેથી તમને આ સારાંશમાં આપેલા જે અગત્યના મુદ્દાઓ જે છે એ તમને યાદ રહી જાય. સારાંશના મુદ્દાઓ તમને માત્ર વાંચવાથી પરીક્ષાના સમયમાં જે અગત્યના મુદ્દાઓ જે છે એ તમારા કવર થઈ જઈ શકે છે, અને તમારું જે સ્વાધ્યાયમાં પણ તમને વિદ્યાર્થી માટેની નોંધ જે છે તમારે ધ્યાનથી જોવી જોઈએ. હું અત્યારે આપણે આ નોંધ વાંચીને તમને સંભળાવું કે અહીં આપવામાં આવેલ સ્વાધ્યાયનો મુખ્ય ઉદ્દેશ વિજ્ઞાન ટેકનોલોજી અને સમાજ સાથે સંકળાયેલ સમસ્યાઓથી આપ સૌને માહિતગાર કરવાનો છે, તથા તમે તે સમસ્યાઓ અંગે વિચારણા કરી આપના મંતવ્યો સ્પષ્ટ રીતે રજૂ કરવાનો છે તે માટેનો છે. એવું પણ બની શકે છે કે સ્વાધ્યાયમાં આપેલ પ્રશ્નોના વસ્તુલક્ષી ઉત્તર સ્પષ્ટ ન પણ હોય. તો તમારે આ જેટલું પણ તમે આગાવા ચેપ્ટરમાં ભણ્યો છો એ સંપૂર્ણપણે વારંવાર વાંચવાનું સમજવાનું રહેશે, અને ત્યાર પછી દરેક ઘટનાઓ
દરેક વિદ્યુતીય જે દરેક મૂળભૂત બળો તમે ભણ્યા છે ઉર્જાનું દળમાં રૂપાંતરણ થઈ શકે છે અને કેટલાક વૈજ્ઞાનિકોની શોધ બળોના એકીકરણ જેવા મુદ્દાઓ આપણે જે જોયા છે કે જેમાં આપણું ભૌતિક વિજ્ઞાન એ ટેકનોલોજી અને સમાજ સાથે કેવી રીતને સંબંધ ધરાવે છે જેના વિશે પણ આપણે જોયું છે. આ બધું જ તમારે એક સાથે સમજવાનું રહેશે અને જો તમે એ બધું એક સાથે સમજશો તો તમને ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર એ કેટલેથી કેટલે સુધી વિસ્તરેલો છે તેનો પણ ખ્યાલ આવશે અને ભૌતિક વિજ્ઞાન વિષયમાં તમને વધુ સારી રીતે માહિતી મળતી જશે તે પ્રમાણે તમને આ વિષયમાં વધુ રુચિ આવશે અને આ ભૌતિક વિજ્ઞાન વિષય ભણવામાં તમને વધુ મજા આવશે. એ જ સાથે આજનો આપણો આ લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણું પ્રકરણ નંબર 2 શરૂ કરીશું અને આઈ હોપ કે તમને આ વિડીયો લેક્ચર દ્વારા જે પણ સમજૂતી આપવામાં આવે છે એ તમને સમજાઈ જશે અને જો ના સમજાય તો તમારે વારંવાર બીજી વાર આ વિડીયો જોઈને સમજવાનું રહેશે અને ના ખ્યાલ આવે તો તમે આપણે વોટ્સએપ ગ્રુપમાં પણ અને મને પર્સનલી પણ મેસેજ કરીને મને ક્વેશ્ચન્સ પૂછી શકો છો. તો તમારો ધન્યવાદ આ વિડીયો જોવા માટે અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે મળીશું. અસ્તુ.